તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુવાર બટેકાનું એટલું ટેસ્ટી શાક કે તમને ભૂખ પણ નહીં લાગી હોય ને તો પણ બેના બદલે ચાર રોટલી જ ખાઈ જશો એટલું ટેસ્ટી અને ખૂબ જ ઇઝી રીતે આપણે શાક બનાવીશું. તેના માટે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. એમાં રાયો નાખીશું, રાઈ ફૂટે એટલે એક સૂકું લાલ મરચું, થોડી હિંગ અને વાટેલું લસણ એડ કરીશું અને એને થોડી વાર માટે સાંતળી લેશું. અને હવે એક મોટી સાઇઝનું મેં ટમેટું લીધેલું છે. હવે આપણે ટમેટાને એકદમ સરસ રીતે ચડવા દેવાનું છે અને એમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખીશું જેથી ટમેટું આપણું વહેલું ચડી જશે. અને હવે એને થોડી વાર માટે આપણે આવી રીતે હલાવતા રહીશું. ટમેટાથી જ આ શાકની ગ્રેવી ખૂબ જ ટેસ્ટી બનશે અને આ શાક જે છે એકદમ ખાટું અને સરસ થશે. તો હવે આપણે એમાં મસાલા કરી દઈએ. તેમાં અડધી નાની ચમચી હળદર, એક નાની ચમચી ધાણા જીરું પાવડર અને એક મોટી ચમચી લસણની ચટણી એડ કરેલી છે. અને હવે આવી રીતે આપણે એમ મિક્સ કરી દઈશું જેથી લસણની ચટણીમાં જ કાચો ટેસ્ટ છે એ નીકળી જશે અને થોડી વાર માટે આપણે સાંતળી લઈશું. પણ જો તમને એવું લાગે કે તમારા મસાલા નીચે બેસી જાય છે તો તમે એમાં થોડું પાણી એડ કરી શકો છો. તો અહીં આપણે એ 2-3 ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી આપણું ટમેટો સરસ રીતે ચડી જાય અને આપણા મસાલા જે છે એ નીચે બેસે નહીં. અને હવે આપણા મસાલા અને ટમેટો સરસ રીતે ચડી ગયા છે તો મેં અહીંયા ગુવાર અને બટેકા કટ કરીને રાખેલા છે એ આપણે એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું. હવે આ બધો મસાલો છે ગુવાર અને બટેકામાં સરસ રીતે કોટ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. તો જુઓ હવે સરસ રીતે આપણો કોટ થઈ ગયો છે. તો હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું. તો જો તમારે રસો વધારે જોઈતો હોય તો તમે વધારે પાણી એડ કરી શકો છો. પણ મારે રસા વગરનું શાક બનાવવું છે તો મેં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. એ તો તમારું શાક ડૂબે એટલું પાણી આપણે નાખવાનું છે. જો વધારે પાણી નાખશો તો તમારે એમાં થોડો રસો રહેશે. એટલે આટલા ગુવારમાં આટલું જે પાણી છે એ બરાબર સરસ રીતે માપે જ છે. તો હવે એને કુકર બંધ કરી 3 વિસલ થવા દઈશું. અને જુઓ હવે આપણું શાક થઈ ગયું છે. તો કુકર ખોલી એમાં અડધી નાની ચમચી ગરમ મસાલો, અડધું લીંબુ નીચોવી દઈશું અને ઉપરથી આપણે કોથમીર નાખી અને મિક્સ કરી દઈશું. તો લો રોજ કરતાં થોડું અલગ રીતે ગુવાર બટેકાનું શાક આપણું બની અને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને હવે અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો. અને સાથે સાથે તમને આ રેસીપી કેવી લાગી એ પણ મને ચોક્કસથી જણાવજો. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ આગળ આવી જ ઇઝી અને યુનિક રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.